ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ફિશરીઝ કચેરીએ પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા બંદીવાન બનાવેલ 100 ભારતીય માછીમારો માદરે વતન પહોંચતા પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. હજુ પાકિસ્તાન જેલમાં 700 ભારતીય માછીમારોને 1000 બોટો કેદ છે. ભારતીય સીમા ઓળંગીને પાકિસ્તાનની હદમાં માછીમારી કરવા જતા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા બંદીવાન બનાવવામાં આવે છે, જે પૈકીના 100 ભારતીય માછીમારોને તાજેતરમાં જ મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી ટૂંકા સમયમાં 100 જેટલા માછીમારોને મુક્ત કરાયા છે. વેરાવળની ફિશરીઝ કચેરીએ વહેલી સવારથી જ માછીમારોના પરિવારજનો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. માછીમારો આવતાની સાથે લાગણીસભર દ્રશ્ય જોવા મળ્યા હતા. ત્યારે હજુ પણ 700 જેટલા ભારતીય માછીમારોને 1000 જેટલી બોટો પાકિસ્તાન જેલમાં બંદીવાન છે, તેમને પણ વહેલી તકે મુક્ત કરવામાં સરકાર કટિબદ્ધ બની છે. પાકિસ્તાન સત્તાવાળાઓ મારફતે આજરોજ બીજા તબક્કાના 100 માછીમારો આવી ચૂક્યા છે અને તેઓના કુટુંબ કબીલાને સગા સંબંધીને આપણે એમને સોંપી દીધા છે. આ માહોલ આજે એક ઉત્સવ જેવો અને અનેરો વાતાવરણ ધરાવે છે અને સગા સંબંધીમાં આપણે એક હર્ષનો, આનંદ અને લાગણીનો ઉત્સવ જોઈ રહ્યા છીએ. બીજું કે અત્યારે જે માછીમારો છે તે બીજા તબક્કાના 100 છૂટ્યા છે, જે 355 પૈકીના છે, અને અગાઉ પણ આપણે 100 માછીમારો 12મી તારીખે એમના સગા સંબંધીઓને આપી દીધેલા છે અને સુપ્રત કરેલા છે. વધુમાં આજે જ્યારે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ 100 માછીમારો પણ પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે એની પણ અમને એક ખુશી છે. અમારી કચેરી પણ એક આનંદ અનુભવે છે કે આજે એમના આ બધા માછીમારો એમના કુટુંબી કબીલાને આપણે સુપ્રત કરી દીધા છે. આ માછીમારો ગીર સોમનાથના 84, નવસારીના 6, દીવના 5, વેસ્ટ બેંગાલના 4 અને ભાવનગરના 1 એમ મળીને ટોટલ 100 માછીમારો આજે આપણે એના કુટુંબીજનોને સુપ્રત કરી દીધા છે. હજુ કેટલા ત્યાં છે અને ક્યારે આવશે? 355 પૈકીના 200 આવી ગયા છે. હવે 155 આશરે 22મી તારીખ જેવા એ લોકો રિલીઝ કરી રહ્યા છે અને જે આવશે તે એમના પણ કુટુંબીજનોને આપણે સુપ્રત કરી દઈશું. પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલ 355 ભારતીય માછીમારો પૈકી 100 જેટલા ભારતીય માછીમારોને ગત મુક્ત કરાયા હતા. ફરી 100 જેટલા ભારતીય માછીમારો તેમના માદરે વતન પહોંચતા પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. લોકશાહીના પર્વમાં પણ આ મુક્ત માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 84, નવસારીના 6, દીવના 5, વેસ્ટ બેંગાલના 4 અને ભાવનગરના 1 મળી કુલ 100 માછીમારો વેરાવળ પહોંચ્યા હતા. મારું નામ રાકેશ છે અને મારા ગામનું નામ કેસરિયા છે. અમે ગુજરાતના રહેવાસી છે અને સમુદ્ર માયગીરી છે. અમારે સમુદ્રમાંથી બોટ મશીન બંધ પડી ગયું એટલે પકડવામાં આવ્યા હતા અને રાતના લેવાળાઓ પકડી લીધા હતા અને 15 તારીખે પકડી અને 17 તારીખે જેલમાં નાખ્યા હતા અમને. અને જેલમાં પણ સુવિધા પણ સારી છે, ખાવું પીવું પણ સારું આપે છે. પણ બીમાર માણસો પડી જાય છે તેને દવા પણ નથી લાગુ પડતી, કારણ કે બહાર હોસ્પિટલ લઈ જાય છે પણ તેને કોઈ જાતની દવા નથી લાગુ પડતી, તેને ગોળી પણ લાગુ પડતી નથી. અને અમે મોદી સરકારને એટલી જ રિક્વેસ્ટ છે કે આપ જે ભારતીય માયગીરીના નામ નથી આવતા અને જે 2-2.5 વર્ષ કરે છે અને તેનો શું ઈલાજ આવે છે, કંઈ રિલીઝ પણ નથી આવતી, કારણ કે જે નવા માણસો હોય છે તેના નામ આવી જાય છે જલ્દીથી અને જૂના માણસો છે તેના નામ નથી આવતા. અને મોદી સરકારને એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ જેમ તેમ મધ માટે અમને છોડાવે છે તેમ અમને ભારતીય પણ માયગીરીને છોડાવતા રહો. તમે મધ કરવા પણ રાજી છે અને અમે પણ તમે પણ રાજી રહેશો. કોઈ 16 મહિના, કોઈ 18 મહિના એમ પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલ માછીમારોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને પરિવારજનોને મળ્યા ત્યારે અશ્રુભીનો દરિયો જોવા મળ્યો હતો. તેમજ હજુ પણ પાકિસ્તાન જેલમાં બંદીવાન માછીમારો છે તેમને પણ વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી સરકારને અપીલ કરાઈ છે. ભરતસિંહ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.